મોરબીના ચારણ રાજકવિ દેદલ ભક્તને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો. પોતે સત્સંગી થયા એટલે અફીણ, કહુંબા કે મદ્યપાન પોતે ક્યારેય ન કરતા ને પંચવર્તમાને દ્રઢપણે પાડતા. આથી જ્યારે પોતે રાજદરબારમાં જાય ત્યારે બીજા દેવી પુત્રોને ગોઠતું નહીં, તેઓ એમને દ્વેષની નજરે જોતા ને કાયમ રાજના કામકાજમાં ખટપટો કરીને એમને નાની મોટી મુશ્કેલીઓ ઊભી કરતા. પણ રાજકવિ દેદલ ભક્તો મૂંગે મોઢે સહન કરી લેતા. દ્વેષીઓએ રવાજી ઠાકોરને યુક્તિ પ્રયુક્તિએ કરીને દેદલ ભક્તની કંઠી તોડાવવા કહ્યું. એક દિવસ રવાજી ઠાકોરે દેદલ ભક્તને કહ્યું કે આ સ્વામિનારાયણની કંઠી તોડી નાખો તો એક ગામને 10,000 કોરી રોકડા આપું. ત્યારે દેદલ ભક્ત બોલ્યા કે હું સત્સંગી થયો તે શું ખોટું થયું? હું પહેલાં કરતાં બધી રીતે સુધર્યો છું. સંતોના ઉપદેશથી પહેલાં કરતાં હવે રાજનું દરેક કાર્ય મમત્વથી કરું છું. તમે જો વિવેકથી ઊંડું તપાસીને જોશો તો તમને જણાશે કે ભગવાન સ્વામિનારાયણે તમને એક પ્રામાણિક ને રાજ વફાદાર માણસની ભેટ ધરી છે. મારી કોઈ રાજ તરફે ભૂલ થતી હોય તો કહો, હું એ સ્વીકારીને સુધારો કરવા તૈયાર છું. બાકી આ કંઠી તો મારા માથા સાટે છે, એ હવે આ ગળામાંથી નહીં નીકળે. રવાજી ઠાકોરને પોતાનું વેણ પડ્યું નહીં, તે ગુસ્સો આવ્યો ને 24 કલાકમાં મોરબી રાજની હદ છોડીને બીજે રહેવા જતા રહેવાનું ફરમાન કર્યું. દેદલ ભક્તને પરિવાર મોટો હતો અને રાતોરાત આજીવિકા જતી રહે ને પરિવારનું ભરણ પોષણ કેમ કરવું એ ચિંતા થઈ. પણ એમને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજનો નિશ્ચય કરાવેલો તે ડગ્યા નહીં. મનમાં વિચાર્યું કે દાસના દુશ્મન હરી કદી હોય નહીં, જેમ ધાર્યું હશે તેમ ઠીક થશે. પછી પોતે શ્રી હરિને આર્તનાથી પ્રાર્થના કરી ને કીર્તન ગાયું કે મદદ કરો ને મહારાજ, અણી અંસાજી મદદ કરો ને મહારાજ. માળિયાના રાજા મોરજી દરબાર શ્રી હરિના અનન્ય આશ્રિત હતા. શ્રી હરિએ મધરાતે એમને સ્વપ્નમાં દર્શન દીધા ને કહ્યું કે મોરબી ગામે દેદલ ભક્તને રવાજી ઠાકોરે દુભાવ્યા છે, તો તમે અત્યારે જ જાઓ ને તેમને તેડી લાવો ને એમને માન મર્તબા સાથે તમે આશ્રય આપો. સત્સંગી મોરજી દરબારે તો તુરંત દેદલ ભક્તને સહપરિવાર તેડી લાવવા સારું ગાડા મોકલ્યા. પરોઢ થયું ને દેદલ ભક્ત પૂજા પાઠ વગેરે નિત્યક્રમ પરવારી રહ્યા. ત્યાં તો ગાડાઓ તેડવા આવી ગયા. બધી ઘર વખરીને પૂરા પરિવાર સાથે તેઓ માળિયા ગયા. મોરજી દરબારે એમને રાજદરબાર વતી રહેવા મકાન, 5 કળશી બાજરો, ઘોડા, દૂજાણા, સારું ગાયો ને 500 કોરી રોકડ આપીને આશ્રય દીધો. પોતાના રાજમાં રાજકવિ સ્થાપ્યા ને વર્ષાસન હોતન બાંધી દીધું. આ વાત માળિયા ને મોરબીના રાજમાં જાણે વાયુ વેગે પ્રસરી ગઈ. એક રાતે રવાજી ઠાકોરને શ્રી હરિએ દર્શન દઈને ભ્રમણા દૂર કરી તો પોતાની ભૂલ સમજાણી. પોતાને પશ્ચાતાપ થયો તે દેદલ ભક્તને માળિયાથી પાછા બોલાવી લીધા ને ફરીથી રાજકવિ તરીકે સ્થાપ્યા ને એમનું વર્ષાસન પણ બમણું કરી દીધું.